मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आज थी आपने धोरण आठ गणितना बीजा सत्रनु प्रथम प्रकरण बेसिक पदावलियों अने नित्य समझे जे गणवाना छे। तमाम स्वाध्यायों तो आपने अगाउ गणी गयेला छे, जेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन में मळी जशे। आज थी आपने आज बेसिक पदावलियों अने नित्य समझे तेना प्रयत्न करो नामना जे बॉक्स तमारा पाठ्यपुस्तक में आपेला छे तेना जवाबो आपने गणवाना छे। तो चलो शुरू करिए। आपने जे प्रयत्न करो ना जे बॉक्स छे एमा प्रथम जोईए पाना नंबर 138 पर नू प्रथम बॉक्स शू आपेलू छे आपने अहीं, तो के पदावली, आखी आ पदावली आपने आपेली छे, तेना दरेक पद छे तेना सहगुणक आपने ओळखवाना छे। तो प्रथम तो आपने अहीं कई रीते लखीशुं, अहीं लखीशुं प्रथम आपने लखीशुं अहीं पद, कया कया पद छे अने तेमां कया कया सहगुणक छे ते अहीं आपने सामे छे लखता जईशुं। प्रथम पद शुं छे, तो के जो अहीं प्रथम पद एक्स वर्ग y वर्ग छे। हवे तेनो सहगुणक शुं छे? हवे सहगुणक एटले आपेला चल साथे गुणाकारमां रहेली संख्या छे। अहीं एक्स वर्ग y वर्ग साथे गुणाकारमां, तो के अहीं कहीं पण छे नहीं, तो कहीं पण न होय त्यारे हमेशा एक तो हशे ज। एटले के आ जे पद छे एनो सहगुणक शुं मळशे? आपणने एक मळशे। आ पद छे आपणे लई लीधुं। पछी तो के ज्यारे पण आ रीते एक एक पद छूटू पाड़ीशुं त्यारे जे छूटू पाड़ीशुं ते पद छे तेने निशानी सहित छे ए आपणे लेवानुं छे। एटले के बीजुं पद शुं आवशे? तो के ओछा 10 एक्स वर्ग वाय। हवे अहीं एक्स वर्ग वाय साथे तो के सहगुणक तरीके शुं छे? तो के ओछा 10। आपणे बीजुं पद पण लई लीधेलुं छे। हवे त्रीजुं पद शुं छे? तो के 5 एक्स वाय वर्ग। सहगुणक तरीके शुं छे अहीं? तो के 5। अने आ त्रीजुं पद आपणे लई लीधुं। हवे चोथुं पद छे ओछा 20। शुं छे सहगुणक तरीके? तो के जे संख्या पोते छे ए ज एनो सहगुणक छे। एटले के અહીં ધ્યાન એક જ વસ્તુ રાખવાનું કે જે પણ પદ આપણે લઈશું તે પદ છે એ તે પદ છે તે નિશાની સહિત છે આપણે લેવાનું છે। એટલે કે અહીં આપણે ચાર પદ હતા તો ચારે ચાર પદ આપણે નિશાની સહિત લીધા। વત્તા નિશાની હોય પદની આગળ તો લખવાની જરૂર નથી, પરંતુ ઋણ નિશાની તો લખવી પડશે। આ થયું પ્રથમ બોક્સ। હવે જોઈએ આજ પેજ પરનું બીજું બોક્સ। આપેલું શું છે? કે બહુપદીઓ છે તેને એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે એ રીતે આપણે અલગ કરવાની છે। હવે એકપદી એટલે કે જે બહુપદી છે તેમાં ફક્ત એક જ પદ હોય તેને એકપદી કહેવાય છે, બે પદ હોય તેને દ્વિપદી, અને ત્રણ પદ હોય તેને ત્રિપદી। પદ કેટલા હોવા જોઈએ? ત્રણ। હવે પદ કઈ રીતે ખ્યાલ આવશે? તો કે વત્તા અને ઓછા નિશાનીથી જે પણ પદ છે એ એકબીજા છે એ અલગ પડે છે। હવે એક 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 આપણે જોતા જઈએ। અહીં પ્રથમ જોઈએ, આ જે પ્રથમ છે એમાં કેટલા પદ છે? તો કે એક જ બે પદ છે, એટલે કે શું થશે? દ્વિપદી મળશે આપણને। બીજું છે તેમાં કેટલા પદ છે? તો કે ત્રણ પદ છે, એટલે શું મળશે? ત્રિપદી। ત્રીજી છે એમાં કેટલા પદ છે? એમાં પણ ત્રણ પદ છે, એટલે એ પણ શું થઈ જશે? ત્રિપદી। ચોથું છે તેમાં પદ કેટલા? તો કે બે, એટલે શું થશે? દ્વિપદી। અહીં ફક્ત 17 આપેલા છે।
હવે જો આ 70 ની જગ્યાએ જો ધારો કે અહીં x આપેલું હોય અથવા તો y વર્ગ z આપેલું હોય, આ કોઈ પણ આપેલું હોય, તો અહીં પદની સંખ્યા કેટલી? તો કે 1, એટલે શું મળશે? એ એક પદી છે એ મળશે, એટલે કે આપણે આ દ્વિપદી બે પદ, અહીં ત્રણ પદ, અહીં ત્રણ પદ, અહીં બે પદ, અહીં એક પદ, એટલે કે આપણે આપણે આ જેટલી પણ બહુપદી છે તેનું આપણે વર્ગીકરણ કરી લીધેલું છે. આ થયો પાના નંબર 138 પરનું બીજું બોક્સ. હવે જોઈએ પાના નંબર 139 પરનું બોક્સ. શું આપેલું છે? પદ આપેલા છે, તેના પરથી સજાતીય પદ છે એ આપણે લખવાના છે. તો પ્રથમ તો સજાતીય પદ એટલે શું એ બરાબર સમજી લઈએ. સજાતીય પદ, તો કે સજાતીય પદ માટેની બે શરતો છે. કઈ? તો કે પ્રથમ, ચલ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને બીજી શરત છે કે સમાન ચલની ઘાત છે એ પણ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. હવે આ બે શરત છે એ સંતોષાય તો તે પદ છે, તેને સજાતીય કહેવાય, અને ન સંતોષાય તો કેવા કહેવાશે? વિજાતીય પદો. એટલે તમારે વ્યાખ્યા એક જ યાદ રાખવાની સજાતીય પદની, એટલે ઓટોમેટિક વિજાતીય પદો છે યાદ રહી જશે. હવે જો અહીં આ 7xy છે એના આપણે બે સજાતીય પદ લખવાના છે, એટલે કે જે આપણે પદ લઈશું તેમાં xy તો હશે. શા માટે? તો કે અહીં xy છે એટલે xy તો અહીં બંને પદમાં હશે. ફરક શું પડશે? ફક્ત સહગુણકનો. અહીં લઈએ આપણે -3xy, તો આજે xy -3xy અને 7xy છે એ ત્રણેય સજાતીય પદો છે. એ જ રીતે 4mn2, તો અહીં જે ચલ છે એ તો સમાન રહેશે, ચલની ઘાત છે એ પણ સમાન રહેશે, એટલે કે mn વર્ગ તો બંને પદમાં આવશે. અહીં લઈએ આપણે -2, અહીં તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો, અહીં હું લખું 6mn2. શૂન્ય લખી શકાશે નહીં. શા માટે? તો કે શૂન્ય લખીશું તો આપેલું પદ છે એ શૂન્ય થઈ જશે, જે સજાતીય રહેશે નહીં. પછીનું જોઈએ આપણે 2l, તો અહીં ચલ l છે એ બંનેમાં સમાન રહેશે. અહીં લઈએ આપણે 3l અને અહીં -5l, એટલે કે સજાતીય પદમાં એક બે જ વસ્તુ યાદ રાખવાની છે તમારે, ચલ સમાન અને ચલની ઘાત પણ કેવી? સમાન. તો આપેલા પદો છે એ કેવા હશે? સજાતીય પદો હશે, અને આ બંને શરત ન સંતોષાય તો પદ છે એ વિજાતીય પદો હશે. આ સાથે છે આ વિડીયો છે અહીં આપણે પૂરો કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તે મને કોમેન્ટમાં જણાવજો, હું તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. આવજો દોસ્તો.